નમસ્તે મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે અંગ્રેજી વિષયમાં અભ્યાસ કરીશું. તો આગળના વિડિયોમાં અંગ્રેજીમાં આપણે શું શીખી ગયા હતા? નંબર્સ. તો ક્યાં સુધી? 1111 અને 1212 સુધી આપણે નંબર્સ શીખી ગયા. તો તમને બધાને મેં લખવા આપ્યું હતું, લખ્યું અંગ્રેજીની વર્કબુકમાં અને નોટબુકમાં લખ્યા ને નંબર્સ. વેરી ગુડ. હવે આજે તમે બધા અંગ્રેજીની વર્કબુક કાઢો અને એમાં પેજ નંબર 2727 એટલે કે પાના નંબર 27 ખોલો. આવું પેજ ખુલશે. ખોલ્યું બધાએ? વેરી ગુડ. તો આજે આપણે શું કરીશું? એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિઓ કરીશું. આગળ આપણે શીખી ગયા ને એમાંથી પ્રવૃત્તિ આપેલી છે, તો આપણે એ કરવાના છીએ. તો તમે બધા તમારી વર્કબુકમાં ધ્યાન આપજો. અહીંયા હું શીખવાડું એમ એમાં ધ્યાન આપો અને પછી એ પ્રમાણે વર્કબુકમાં કરવાનું છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે કેપિટલ મૂળાક્ષરને તેના નાના મૂળાક્ષર સાથે જોડો. હવે તો તમને ઓળખતા આવડી ગયા છે ને? વેરી ગુડ. તો કેપિટલ મૂળાક્ષરને તેના નાના મૂળાક્ષર સાથે જોડવાના છે. તો ચલો પહેલા તો બોલો ક્યાં કયો મૂળાક્ષર છે. વેરી ગુડ, ઈ ફોર એલિફન્ટ. પણ આ કયો ઈ છે, કેપિટલ કે સ્મોલ? વેરી નાઇસ, કેપિટલ ઈ. તો અહીંયા સામે તમારે નીચે શું કરવાનું છે? સ્મોલ ઈ એટલે કે નાનો ઈ શોધવાનો છે. તો આ છે નાનો ઈ? ના, આ તો એફ છે. આ છે નાનો ઈ? વેરી ગુડ, હા છે. તો આ કેપિટલ ઈ ને સ્મોલ ઈ સાથે જોડી દઈશું. પછી આ કયું મૂળાક્ષર છે? વેરી ગુડ, ડી ફોર ડોગ. પણ આ કયો ડી છે? કેપિટલ ડી. તો અહીંયા નીચે તમારે સ્મોલ ડી શોધવાનો છે. આ છે? ના, આ તો ઈ જોડાઈ ગયો. આ રહ્યો ને સ્મોલ ડી. વેરી ગુડ. તો કેપિટલ ડી ને સ્મોલ ડી સાથે આવી રીતે જોડી દેવાના. પછી આ છે એફ. એફ ફોર ફેન, એફ ફોર ફિશ. પણ આ કેવો એફ છે? કેપિટલ એફ. તો અહીંયા નીચે સ્મોલ એફ ક્યાં છે? આ રહ્યો. તો એને આપણે જોડી દઈશું આ રીતે. તો તમને ખબર પડી ને કે કેપિટલ મૂળાક્ષરને તેના નાના મૂળાક્ષર સાથે કેવી રીતે જોડવાના આવડ્યું? વેરી ગુડ. એની બાજુમાં જોવો કે સરખા નંબર જોડો. આ રહ્યું કે સરખા નંબર જોડો. તો ચલો આપણે એ પણ શીખી લઈએ. આ કયો નંબર છે? વેરી ગુડ, સેવન. અહીંયા નીચે શોધો કે સેવન ક્યાં છે. આ છે? ના, આ છે. હા, તો સેવન સેવન. તો આપણે એને જોડી દઈશું એટલે સરખા નંબર થયા ને. વેરી ગુડ. આ કયો નંબર છે? 1010. તો અહીંયા નીચે ક્યાં છે? 10 પહેલો છે. તો ચલો એ બંને સરખા થયા ને તો એને જોડી દેવાના છે. પછી આ કયો નંબર છે? 1212. અહીંયા ક્યાં છે 12? આ રહ્યો. તો 12 ને 12 સાથે જોડી દઈશું. આ કયો નંબર છે? 1111. અહીંયા શોધો 11 ક્યાં છે? આ રહ્યો. તો એ બંનેને જોડી દઈશું. તો આ બી તમને આવડ્યું ને કે સરખા નંબર કેવી રીતે જોડાય? વેરી ગુડ. હવે જુઓ અહીંયા છે કે ચિત્ર ઓળખીને તેનો પહેલો મૂળાક્ષર તેના પહેલા મૂળાક્ષર સાથે જોડો. અહીં ચિત્ર આપેલું છે, નીચે મૂળાક્ષર લખેલા છે. તો ચિત્ર ઓળખીને તેના પહેલા મૂળાક્ષર સાથે જોડવાના છે. તો ચલો આ શેનું ચિત્ર છે? વેરી ગુડ, ડી ફોર ડક. તો જુઓ ડી સાથે જોડેલું છે ને ડકના ચિત્રને. વેરી ગુડ. આને શું કહેવાય? એન્જિન. શેનું ચિત્ર છે? એન્જિન. તો ઈ ફોર એન્જિન. તો ક્યાં છે ઈ? આ રહ્યો. તો એન્જિનના ચિત્રને ઈ સાથે જોડી દેવાના. પછી આ શેનું ચિત્ર છે? વેરી ગુડ, ફિશ. તો એફ ફોર ફિશ. તો અહીંયા શોધો એફ ક્યાં છે? આ રહ્યો. તો ફિશના ચિત્રને એફ સાથે જોડી દઈશું.
ખબર પડી ને તમને કે ચિત્ર ઓળખીને તેના પહેલા મૂળાક્ષર સાથે કેવી રીતે જોડાય આવડ્યું ને વેરી ગુડ હવે છે એની બાજુમાં કે ગણો અને સાચા નંબર ફરતે ગોળ કરો તો જુઓ આ બલ્બનું ચિત્ર આપેલું છે અને નીચે બે નંબર આપેલા છે આપણે ગણીશું અને જે સાચો નંબર હશે એના ઉપર ગોળ કરવાનું છે તો ચલો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 કેટલા છે 8 તો જુઓ અહીંયા 8 ઉપર ગોળ કરેલું છે ને વેરી ગુડ પછી આ ધજાનું ચિત્ર છે ફ્લેગ તો ચલો આપણે એ પણ ગણી લઈએ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 કેટલા છે 9 તો અહીંયા બે નંબર આપેલા છે 9 અને 11 તો સાચો જવાબ કયો 9 તો 9 ઉપર આપણે ગોળ કરી દઈશું ખબર પડી ને આમાં વેરી ગુડ એના પછી છે કે બોક્સમાં આપેલ મૂળાક્ષર શોધો અને તેના ફરતે વર્તુળ કરો તો ચલો એ આપણે બોર્ડમાં શીખીએ હું બોર્ડમાં કરાવું છું કે આ બોક્સમાં જે મૂળાક્ષર આપેલા છે એ સામે શોધીને તેના ફરતે વર્તુળ કરવાનું છે તો ચલો બોક્સમાં કયા મૂળાક્ષર છે એફ એફ પણ આ કેપિટલ એફ છે અને આ સ્મોલ એફ છે તો અહીંયા આપણે કેપિટલ એફ અને સ્મોલ એફ બંને શોધીને તેના પર ગોળ કરવાનું છે તો આ એફ છે નથી આ તો ડી છે તો કંઈ કરવાનું નથી આ શું છે એફ છે વેરી ગુડ કેપિટલ એફ છે ને તો એના ઉપર ગોળ કરી દઈશું પછી આ તો ઈ છે આ તો જે છે અને આ સ્મોલ એફ છે વેરી ગુડ તો એના ઉપર પણ ગોળ કરી દઈશું તો કેપિટલ એફ અને સ્મોલ એફ શોધીને આપણે ગોળ કર્યું ને વેરી ગુડ હવે જુઓ ડી ડી કેપિટલ ડી સ્મોલ ડી તો ચલો અહીંયા સામે શોધી લઈએ આપણે ડી ક્યાં છે આ છે ના આ છે ના આ છે હા જુઓ સ્મોલ ડી છે ને વેરી ગુડ તો એના ઉપર ગોળ કરી દઈશું આ છે ડી હા કેપિટલ ડી તો એના ઉપર પણ ગોળ કરી દઈશું અને આ તો સી છે તો આવો આપણે કેપિટલ અને સ્મોલ ડી શોધીને ગોળ કર્યું ને વેરી ગુડ એના નીચે જુઓ કે હરોળમાં જુદા મૂળાક્ષર પર ખોટાની નિશાની કરો કે આ લાઈનમાં જે મૂળાક્ષર આપ્યા છે એમાં જે મૂળાક્ષર જુદો પડતો હોય તેના ઉપર ક્રોસ ચોકડીની નિશાની કરવાની છે તો ચલો આ મૂળાક્ષર કયો છે વેરી ગુડ એફ ફોર ફિશ પણ સ્મોલ એફ છે આ પણ એફ છે પણ કેપિટલ એફ છે એફ 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 ઈ એફ તો જુદું શું પડ્યું વેરી ગુડ ઈ તો એની ઉપર ખોટું કરી દઈશું બાકી બધા એફ છે ને વેરી ગુડ ચલો એની નીચે જુઓ ઈ કેપિટલ ઈ ઈ ફોર એલિફન્ટ આ પણ ઈ છે સ્મોલ ઈ છે ઈ ફોર એલિફન્ટ આ કયો મૂળાક્ષર છે વેરી ગુડ ડી ઈ ફોર ડોગ ઈ ફોર એલિફન્ટ તો બધા ઈ છે ને ખાલી આ વચ્ચે ડી છે તો એ જુદો પડ્યો ને તો ડી ઉપર ખોટું કરી દઈશું તો તમને આમાં ખબર પડી કે હરોળમાં જુદા મૂળાક્ષર પર ખોટું કેવી રીતે કરાય આવડ્યું ને કે જે મૂળાક્ષર જુદો પડતો હોય એના ઉપર ખોટું કરવાનું છે તો તમને આવડી ગયું ને આ વેરી ગુડ પ્રવૃત્તિમાં ખબર પડી તમને કે કેપિટલ મૂળાક્ષરને તેના નાના મૂળાક્ષર સાથે જોડો સરખા નંબર્સ જોડો ચિત્ર ઓળખી તેના પહેલા મૂળાક્ષર સાથે જોડો ગણો અને સાચા નંબર ફરતે વર્તુળ કરો બોક્સમાં આપેલા મૂળાક્ષર શોધીને વર્તુળ કરો અને હરોળમાં જુદા મૂળાક્ષર પર ખોટું કરો આવડ્યું વેરી ગુડ તો આજે તમારે શું કરવાનું છે પેજ નંબર 2727 એટલે કે બગડ સાતર 27 નંબરનું પેજ આજે પ્રવૃત્તિઓ છે એ વર્કબુકમાં શીખવાડીને એ પ્રમાણે પૂરી કરી દેવાની છે અને નોટબુકમાં પણ કરવાનું છે નોટબુકમાં ચિત્ર દોરતા નહીં આવડતું હોય તો ચાલશે પણ પ્રશ્ન 1 2 અને આઈડિયા ગૃહ કાર્યવાળા આ
આટલા અંગ્રેજીની નોટબુકમાં તમારે કરવાના છે અને વર્કબુકમાં પણ પૂરું કરી દેવાનું છે. તો ખબર પડી ને તમને બધાને? વેરી ગુડ. તો બીજું હવે આપણે આગળના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી બાય.